નમસ્કાર મિત્રો હું હરેશ પ્રજાપતિ શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસમાંથી આપ સર્વેનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું સૌ પ્રથમ તો મારો મોબાઈલ નંબર અને વોટ્સઅપ નંબર અહીંયા લખેલો છે તમને કોઈ પણ મુશ્કેલી હોય તો આ નંબર જોઈ લેજો સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર બીજું કે ઘણા સમયથી મિત્રોનો સબસ્ક્રાઈબર મિત્રોનો કોમેન્ટ્સ આવતી હતી કે અમને તાલ વિશે એની માત્રા લય વિભાગ તાલી ખાલી અને એક મિત્ર એવું કીધું ટેમ્પો એટલે શું તો આ બધું જ આજે તમને સમજાવી દઉં છું અને એ જરૂરી પણ છે કારણ કે તમે જ્યારે પણ વગાડતા થાઓ અથવા ગાતા થાઓ એ વખતે તાલ ખૂબ જરૂરી બની જાય છે તાલ વગરનું જે ગાયન છે એ ખાલી ખોખા જેવું લાગે એની જે ઉઠાવ છે એની જે મીઠાશ છે એ ના આવે એટલે જ તાલ ખૂબ જરૂરી છે એટલે આપણને તાલનું નોલેજ હોવું જોઈએ અને બીજું ઘણા મિત્રોનો એવો આગ્રહ છે કે તમે સર વોટ્સઅપ ઉપર અમને પર્સનલ શીખવાડો એમાં ગાયનવાળા વાદનવાળા તબલા શીખવા છે જેમને ઓર્ગન શીખવું છે મતલબ કે કીબોર્ડ અથવા કેશિયો જેને કહીએ તો આ દરેક મિત્રોને મારી ખાસ નમ્ર વિનંતી કે મને વોટ્સઅપ પર કોન્ટેક કરજો તમને ચોક્કસ માહિતી આપીશ એક ગ્રુપ બનાવવા જઈ રહ્યો છું જેમને તબલા શીખવા છે પહેલેથી ગાયન વાદન કેશિયો શીખવો છે પહેલેથી જેને શીખવું છે પ્રથમથી જેને શીખવું છે એ લોકો માટે છે તો મને કોન્ટેક કરજો આપણે તાલ ત્રિતાલની વાત કરીએ છીએ ત્રિતાલ મેં શરૂઆતમાં શીખવાડી દીધો છે પણ જે નવા સબસ્ક્રાઈબરો છે એમના માટે ખાસ મારે ફરીથી આ મૂકવાનું થાય છે અને લય તાલ વિભાગ માત્ર આ બધાની વ્યાખ્યાઓ મેં તમને કોઈને સમજાવી નથી એટલે આ જૂના સબસ્ક્રાઈબરો માટે પણ આ ઉપયોગી થઈ પડશે અને બીજું કે મારા વિડીયોઝ તમે જોતા હોય અને વચ્ચે એડ આવે તો મહેરબાની કરીને એડને સ્કીપ ના કરતા એને જવા ના દેતા એને પૂરેપૂરી જોઈ લેજો કારણ કે આઠથી દસ સેકન્ડની એડ આવશે વધારે નહીં આવે તો એ સેક આઠથી દસ સેકન્ડની એડવર્ટાઈઝમેન્ટ જોઈને પછી તમે વિડીયો મારો જોઈ શકો છો તો ખાસ વિનંતી કે એડ સ્કીપ ના કરતા એને પૂરી જોજો આવો જોઈએ તાલ ત્રિતાલ વિશે તાલ ત્રિતાલ એ આપણો ખાસ ક્લાસિકલ તાલ છે જેને વગાડતા તાલ શીખવું છે એમના માટે પણ ઉપયોગી છે જેને ગાતા શીખવું છે એના માટે પણ ઉપયોગી છે એની માત્રા સોળ છે એટલે કે આમાં અક્ષરો ટોટલ સોળ આવશે અહીંયા મેં ઉપર ક્રમવાઈઝ નંબર લખેલા છે સોળ સુધી આ એનો એકથી સોળ સુધીનો ક્રમ છે તો એ માત્રાઓ કેટલી એટલે કે અક્ષરો સોળ આવશે વિભાગ ચાર એટલે માત્રા અનુસાર ચાર ભાગ પડે છે તાલી એક ઉપર આવશે પાંચ ઉપર આવશે અને તેર ઉપર આવશે આપણે જ્યારે હાથેથી તાલ આપીશું શીખતા હોઈએ એ વખતે તો એ હાથેથી જ્યારે તાલ આપ્યું છે એટલે તાલી નંબર એક ઉપર પડશે સૌથી પહેલાં તો અહીંયા નંબર એક ઉપર જે અક્ષર છે એને નીચે મેં આ નિશાની કરીશું ચોકડી ચોકડી એટલે તાલી અથવા એને સમ પણ કહેવાય સમ તાલની પહેલી માત્રાને સમ કહેવાય આની વ્યાખ્યા છે અથવા એને આપણે સાદી ભાષામાં તાલી કહીએ તો તાલની પહેલી માત્રાને સમ કહેવાય જેના ઉપર સૌથી વધારે વજન આવે જ્યારે આપણે તાલી આપીને તાલ આપીશું એ વજન તમને હું બતાવીશ તો આ ચોકડી છે એ તાલીની અથવા સમની નિશાની છે અહીંયા મેં બીજો નંબર આપ્યો છે બીજા નંબરની તાલી એ પાંચમી માત્રા ઉપર પડે છે તો આ પાંચ નંબરની માત્રા અહીંયા બીજી તાલી પડશે ત્રીજી તાલી પડશે તેરમી માત્રા ઉપર તો આ ત્રીજી ત્રીજો નંબર આપ્યો એટલે ત્રણ તાલીવાળો તાલ છે માટે આનું નામ છે ત્રિતાલ ખાલી જે છે એની નિશાની ઝીરો છે અને એનો નંબર છે નવ નવ નંબર ઉપર ખાલી આવશે તો જ્યારે હાથેથી આપણે તાલ આપીએ એ વખતે આપણે આટલું કમ્પ્લીટ યાદ હોવું જોઈએ કે એની માત્રા સોળ છે વિભાગ ચાર તાલી એક પાંચ તેર ખાલી નવ પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એ રીતના ગણીને હાથેથી તાલ આપવાનો પહેલાં નંબર ઉપર તાલી બીજો ત્રીજો અને ચોથો જે નંબર છે એને આપણે આંગળીઓથી ક્રમ અનુસાર ગણવાના છે તો જ્યારે આંગળીથી ગણીએ એટલે આંગળી પણ લાઇન્સ પડવી જોઈએ જેમ તેમ આંગળી ના પડવી જોઈએ ધારો કે અહીંયા હું તાલી આપું છું ધ્યાનથી જોજો આ તાલી પહેલી એક વય અને જેટલે ઊંચેથી તાલી મારી એટલે જ ઊંચેથી આંગળી એક બે આ ત્રણ આંગળીનો ઉપયોગ કરવાનો છે હવે ગણવાનું છે કે રીતના પહેલાં ઉપર તાલી તો એક બે ત્રણ ચાર પાંચ ઉપર તાલી આવશે પાંચ છ સાત આઠ ખાલી આ રીતના આપીશું નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ આ રીતના તૈયાર થઈ જાય સળંગ પછી આપણે શબ્દો બોલવાના છે ધા ધીન ધીન ધા ધા ધીન ધીન ધા ધા તીન તીન તા તા ધીન ધીન ધા તો આ રીતના આપણે તાલ ત્રિતાલ તૈયાર થઈ જવું જોઈએ હાથેથી આપણને તાલી આપીને તાલ તૈયાર કરતાં આવડવું જોઈએ હવે એની વ્યાખ્યાઓ જોઈ લઈએ જે આપણે જાણવી જરૂરી છે સૌથી પહેલાં તો એક મિત્ર મને એવું કીધું કે સર ટેમ્પો એટલે શું એ મને સમજાવજો ટેમ્પો એ સામાન્ય શબ્દ છે જે આપણે તાલ વાગતો હોય જ્યારે તો એમાં એની જે સ્પીડ છે એને લય કહેવાય તો એ લયને વધારવી હોય તો આપણે એમ કહીએ કે ભાઈ ટેમ્પો થોડો વધારો અથવા તો ઘટાડવી હોય તો કે ભાઈ ટેમ્પો થોડો ઘટાડો આ જે ઓર્ગન આવે છે કીબોર્ડ એમાં વચ્ચે રિધમ આપણે વગાડી શકીએ છીએ મારા આગળના તમે વિડીયોઝમાં જોયું છે હું તાલ સાથે જ્યારે વગાડીને બતાવું છું એટલે જે વાગતી હોય છે રીધમ એનો ટેમ્પો વધઘટ કરવા માટેનો એ શબ્દ છે કે ટેમ્પો વધારો તો સ્પીડ વધારો અને ટેમ્પો ઘટાડો તો સ્પીડ ઘટાડવાની આ એકદમ સામાન્ય વસ્તુ છે હવે લયની વ્યાખ્યા જોઈ લઈએ તો સંગીતમાં ગાયન એટલે કે જ્યારે ગાતા હોય એ સમયની એકસરખી ગતિને લય કહે છે જ્યારે આપણે ગાતા હોઈએ ત્યારે આપણે પરફેક્ટ એક ધારી સ્પીડમાં ગાઈએ છીએ કે નહીં એ કેવી રીતના ખબર પડે તો એના માટે આપણે જ્યારે તાલનો ઉપયોગ કરીએ છીએ તાલ વગાડીએ આ આ આપણે એક સરખી ગતિમાં તાલ વાગતો હોય એક ધારી લય એને કહેવાય અને એમાં આપણે ગીતના શબ્દો બેસાડવાના હોય છે તો એ આપણું માપ કાઢે તાલ તાલ જે છે એ આપણને લયમાંથી એટલે કે સ્પીડમાંથી આગળ પાછળ થવા નથી દેતા વધઘટ આપણી સ્પીડ ન થાય એનું ધ્યાન લય રાખે છે તો એ લય ની વ્યાખ્યા સા સિમ્પલ છે કે સંગીતમાં સમયની એકસરખી ગતિને લય કહે છે જેનાથી આપણી ગાયકીની પકડ વધે આપણે એમાંથી તાલમાંથી બહાર ના નીકળી જઈએ કે સ્પીડ વધઘટ ના થાય એનું ધ્યાન એના લીધે રહેવાય તાલ આપણે જે તાલ શીખીએ છીએ ત્રિતાલ તો ગાયનની ગતિ માપવાના સાધનને તાલ કહે છે જે આપણે લય કહીએ છીએ ગતિ એનું માપન તાલ દ્વારા થાય છે કે પરફેક્ટ ગવાય છે કે નથી ગવાતું તો એ ગાયનની ગતિ માપવાના સાધનને તાલ કહે છે ધારો કે એકથી સોળ માત્રા સુધી જતાં આપણને બે મિનિટ લાગતી હોય તો એ બે મિનિટમાં આપણી ગાવાની ગતિ એ બે મિનિટમાં અમુક જે લાઈન છે એ પૂરી કરવાની હોય તો એ માપ માપે કોણ એ તાલ માપે તો એ તાલનું કામ છે તો ગાયનની ગતિ માપવાના સાધનને તાલ કહેવાય વિભાગ તાલની માત્રા અનુસાર જે ભાગ પાડવામાં આવે ધારો કે અહીંયા સોળ માત્રા છે તો સોળ માત્રાને ચાર ચારના ભાગ પાડ્યા સરખા એ રીતના એના ચાર ભાગ પડાય તો માત્રા અનુસાર એના ભાગ પડે ગમે તે રીતના ભાગ પડે નહીં તો તાલની માત્રા અનુસાર જે ભાગ પાડવામાં આવે એનો વિભાગ કહેવાય અથવા એનો બીજો શબ્દ છે ખંડ ખંડ પણ કહી શકાય માત્રા લયને માપવાના સાધનને માત્રા કહેવાય જે આપણે લય છે ગાવાની સ્પીડ છે ગતિ છે એનું માપન કરવા માટેનું જે સાધન છે એને માત્ર કહેવાય ગાયન વખતે એક સરખી લયમાં પડતી તાલી વચ્ચેનું જે અંતર છે તેને માત્રા કહેવાય આપણે જ્યારે તાલી પાડીએ તો એ તાલી પાડવા વચ્ચેનું જે અંતર છે આટલે ઊંચેથી તાલી પાડતા હોય તો આ બેના વચ્ચેનું જે અંતર છે એનું માપ કોણ કાઢે તો માત્રા કાઢે તો એને માત્રા કહેવાય સમ જે મેં તમને સમજાવ્યું કે તાલની પહેલી માત્રાને સમ કહેવાય આ પહેલી માત્રાની જે નિશાની છે નીચે ચોકડી કોઈપણ તાલમાં પહેલી માત્રાને સમ કહેવાય પહેલી માત્રા જ્યાં આવે ગમે તે તાલ હોય એની પહેલી માત્રાને સમ કહેવાય અથવા તો એને સાદી ભાષામાં તાલી કહેવાય જેના ઉપર વજન આવે ધારો કે આ પહેલી માત્રા આપણે તાલી આપીને ગાતા હોય તો ધા બોલવામાં પણ વજનથી બોલવાનું હોય અને તાલી પણ વજનથી મારવાની હોય ધા ધીન ધીન ધા ધા ધીન આ રીતના પછી છે ખાલી તો તાલમાં સમ પછીનું વજન ખાલી ઉપર આવે એટલે કે આ તાલી છે તાલી છે આ ખાલી છે અહીંયા વજન સમ કરતાં ઓછું આવે પણ બીજા કરતાં વધારે આવે એટલે સૌથી વધારે વજન સમ ઉપર આવે એનાથી ઓછું વજન ખાલી ઉપર આવે જ્યારે ખાલી આપીએ ધા ધીન ધીન ધા ધા ધીન ધીન ધા ધા તીન તીન ધા તા ધીન ધીન ધ તો આ રીતના આપણે તાલમાં જ્યારે બોલતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યાં સમ આવતી હોય તાલી આવતી હોય ત્યાં વજનથી શબ્દ બોલાવવો જોઈએ અને તાલી પણ વજનથી પડવી જોઈએ તો આટલા મિત્રો જરૂરી હતા મને સમજાવવા તો એ મેં તમને સમજાવી દીધું છે આશા રાખું છું તમને તાલ વિશેનું નોલેજ હું જે પ્રમાણે સમજાવવા માગતો હતો એ રીતના આપ સૌ સમજી ગયા હશો અને હજુ પણ મારી ચેનલને સબ્સ્ક્રાઇબ અને લાઈક ના કરવી હોય તો પ્લીઝ ઝડપથી કરી દેજો તો આપણને નવા નોટિફિકેશન તરત મળી જાય અને કોઈ પણ મુશ્કેલી હોય તો મારો વોટ્સઅપ નંબર છે મોબાઈલ નંબર પણ આ જ છે સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠોતેર તમે મને કોન્ટેક કરી શકો છો તો આવજો મિત્રો ગુડ બાય